केन्द्रीय चूंटणी पंच द्वारा बे राज्यों की चूंटणी जाहिर करवामां आवी, महाराष्ट्र अने झारखंड, तेनी साथे तो गुजरात नी जे मोस्ट हाई रेटेड जे कही शकाय एवी बेठक एटले के वाव बेठक नी पण चूंटणी जाहिर करवामां आवी। 13 नवेम्बरे आ चूंटणी थवानी छे अने 23 नवेम्बर छे त्यारनुं परिणाम आवानुं छे। त्यारे आ बेठक ने एटला माटे हाई प्रोफाइल मानवामां आवे छे कारण के आ बेठक छे ते गेनीबेन ठाकोरे खाली करी छे, अने गेनीबेन ठाकोर एटले के एकमात्र एवा धारासभ्य के जेओ कोंग्रेसमांथी जे जीतीने अत्यारे जे सांसद बन्या छे, એકમાત્ર એવી બેઠક હતી લોકસભાની ચૂંટણીમાં કે જેઓ તેઓ જીતીને લાવ્યા હતા, તેઓ હાલ સાંસદ છે, ત્યારે તેમને તેઓ સાંસદ બની એટલા માટે બેઠક ખાલી પડી હતી। અને હાલ ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે, ત્યારે આપણી સાથે ભરતદાન જોડાયા છે। તો આવો આ બેઠક વિશે વાત કરીએ, આ બેઠકનું શું ગણિત રહ્યું છે, આ બેઠકના શું સમીકરણો છે તેના વિશે વાત કરીએ। વાત ગુજરાતી પર પ્રધાન શું કહેશો કે જે બનાસકાંઠા આપણે જોઈએ તો એક એવી બેઠક છે કે તેના પર સૌ કોઈની નજર રહેતી હોય છે, અને તેમાં અત્યારે વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થઈ છે, તો આ બેઠકનું ગણિત શું રહ્યું છે, ભૂતકાળ કેવો રહ્યો છે તેના વિશે જાણવું છે। કૃપાલસિંહ, આમ તો પેટા ચૂંટણી એટલી બધી મહત્વની નથી હોતી કે કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત હોય છે કે ભાઈ આ વિસ્તારમાં પેટા ચૂંટણી છે તો એ વિસ્તારમાં સૌથી વધુ ચર્ચા હોતી હોય છે કે પ્રદેશ પૂરતી હોય છે, પરંતુ વાવ બેઠક ગેનીબેનના કારણે સૌથી વધુ ચર્ચામાં છે। એટલા માટે ન માત્ર વાવ કે એ વિસ્તાર, પરંતુ અત્યારે પૂરા ગુજરાતમાં આ જે ચૂંટણી છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે। કૃપાલસિંહ, વાવ બેઠક એટલા માટે ચર્ચામાં હતી કે 2017ની જે ચૂંટણી હતી, આમ તો જે પાટીદારોનું આંદોલન હતું તેના કારણે ગુજરાતમાં ભાજપની જે સ્થિતિ હતી તે કંઈક વિપરીત હતી અને કોંગ્રેસ કદાચ મજબૂત જોવા મળી હતી। આ સ્થિતિ વચ્ચે ગેનીબેન ઠાકોર છે તે અહીંથી જીત્યા હતા વાવ બેઠક ઉપરથી। એની જીત કરતા સૌથી મહત્વની વાત એ હતી કે શંકર ચૌધરી જેવા કદાવર નેતાને તેને હરાવ્યા હતા। ત્યારથી 2017થી ગેનીબેન સતત ચર્ચામાં છે। ત્યારબાદ 2022ની ચૂંટણીની આપણે વાત કરીએ તો 2022ની ચૂંટણી એટલે કે કોંગ્રેસ જેને સંપૂર્ણ નિષ્ફળ રહી તેવી સ્થિતિ હતી, ભાજપ 156 જેટલી બેઠકો લઈને આવી, 156 જેટલા ભાજપના ધારાસભ્યો છૂટાયા ગુજરાતમાંથી 182માંથી, એટલે કે મોટા ભાગના ભાજપના ધારાસભ્યો હતા। આ સ્થિતિ વચ્ચે પણ ગેનીબેને વાવ બેઠક છે તે જાળવી રાખી હતી, તેને કારણે પણ ગેનીબેન સતત ચર્ચામાં હતા। ત્યારબાદ 2022ની ચૂંટણી ખતમ થઈ અને લોકસભાની ચૂંટણી જે હમણાં જ પૂરી થઈ થોડા 4 મહિના પહેલા, આ ચૂંટણીમાં ગુજરાતમાં કદાચ ભાજપ ત્રીજી વખત એટલે કે હેટ્રિક કરવા જઈ રહી હતી, કારણ કે 26 બેઠક ભાજપ પાસે રહી છે, પરંતુ ગેનીબેન ઠાકોરે આ એક જે બનાસકાંઠા બેઠક છે તેના પરથી લોકસભામાં ચૂંટણીમાં એક મહિલા ઉમેદવાર તરીકે ચૂંટાયા, મહિલા ઉમેદવાર તરીકે ચૂંટાયા એટલું જ નહીં, કોંગ્રેસના કોઈ પ્રથમ નેતા અહીંથી જીત્યા, કારણ કે છેલ્લા 2 ટર્મની આપણે વાત કરીએ તો સતત અહીંથી કોંગ્રેસ હારતી હતી અને આખા ગુજરાતમાં 26 બેઠક ભાજપ પાસે હતી, પરંતુ ગેનીબેનની જીત સાથે જ કદાચ કોંગ્રેસમાં નવો પ્રાણ પણ ફૂંકાયો આપણે જોયો છે। ટીઆરપી ગેમ ઝોનની વાત હોય કે બીજા કેટલાક આંદોલનો હોય, કોંગ્રેસ કદાચ જે મૃત અવસ્થામાં હતી એમાંથી જીવિત થઈ હતી। આ તમામની વચ્ચે હવે આ જ બેઠક પર પેટા ચૂંટણી આવી છે, એટલે સૌથી મહત્વની વાત એ રહી છે કે આ પેટા ચૂંટણી ગેનીબેનની પહેલામાં લડાઈ રહી છે એનામાં, પરંતુ ગેનીબેન નથી લડી રહ્યા, એટલે જોવાનું એ રહેશે કે ભાઈ ગેનીબેનની સાથે લોકો છે કે કદાચ ગેનીબેન ચૂંટણી મેદાનમાં નથી, તેમ છતાં પણ લોકો તેની સાથે રહેશે। એટલા માટે આ ચૂંટણી છે તે આપણે પરિણામ સુધી સૌએ રાહ તો જોવી જ પડશે, કારણ કે હજુ મતદાન પણ બાકી છે અને 2 દિવસમાં હવે ઉમેદવારી ફોર્મ ભરાઈ જશે, 24 તારીખ સુધીમાં જે ફોર્મ ભરાવાના છે ઉમેદવારી ફોર્મ ભરાઈ જશે, પરંતુ અહીં જે અપક્ષ ઉમેદવાર છે એ પણ સૌથી મહત્વના રહેશે, કારણ કે અત્યાર સુધી એવી ચર્ચા પણ થતી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી છે આ બેઠક ઉપરથી આ બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ક્યાંક હવે ગઠબંધન થઈ ગયું એવી આજ સવારથી સતત ચર્ચા થઈ રહી છે। પરંતુ જો ગેનીબેનના કાકા ચૂંટણી મેદાનમાં છેલ્લે સુધી જો પોતાનું ફોર્મ છે તે પરત નથી ખેંચતા તો કદાચ એક ગેનીબેન તરફથી વાત એવી ચાલી રહી છે, ગુલાબસિંહ રાજપૂત છે એ પણ કદાવર નેતા છે, ધારાસભ્ય પણ ફરાતી રહી ચુક્યા છે, જો ગુલાબસિંહ રાજપૂતને અહીંથી ઉતારવામાં આવે છે અને બીજી તરફ ગેનીબેનના કાકા પણ ચૂંટણી મેદાનમાં છે તો કદાચ ખરાખરીનો ટક્કર છે તે જોવા મળશે। કૃપાલસિંહ વરદાન, આ તો આપણે વાત કરી જે આ વાવ બેઠક છે તેના ભૂતકાળની, પરંતુ જે ગણિત ગણિત કેવું છે આ બેઠકનું એ સમજવું છે, કેવું રહ્યું છે આંકડાકીય ગણિત તેના વિશે માહિતી આપો। બિલકુલ કૃપાલસિંહ, આપણે જે વાવ બેઠક છે તેની છેલ્લી જે ચૂંટણી હતી લોકસભાની તેમાં કોને કેટલા મતો મળ્યા છે તેના પર પણ નજર કરીએ, સાથે જ ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીમાં વાવના લોકો છે તેનો મૂળ કોના તરફ રહ્યો છે। આપણે છેલ્લી જે ચૂંટણી યોજાઈ હતી સૌથી નવાઈની વાર લાગશે કે ભાઈ ગેનીબેન ઠાકોરનો આ વિસ્તાર છે, તેમ છતાં પણ જે લોકસભાની ચૂંટણી હતી તેમાંથી કોંગ્રેસમાંથી લડતા ગેનીબેનને અહીંથી 1,13,000 જેટલા મત મળ્યા હતા, જેની સામે જે ઉમેદવાર હાર્યા છે ભાજપના રેખાબેન ચૌધરી છે તેને અહીંથી 1,29,000 જેટલા, એટલે કે ગેનીબેન કરતા 1,661 મત ભાજપને વધુ મળ્યા, વધારે મળ્યા છે। કદાચ ગુજરાતમાંથી એકમાત્ર બેઠક એવી છે કે જે ગેનીબેન જીતી ચૂક્યા છે, પરંતુ પોતાને જ વાવ બેઠકમાંથી કદાચ એમને મત ઓછા મળેલા છે, એટલે લોકસભાની ચૂંટણીની આપણે જો વાત કરીએ તો ગેનીબેન બનાસકાંઠા બેઠક પરથી જીતી ગયા છે, પોતાની જે બેઠક છે ત્યાંથી કદાચ ક્યાંક ઓછા મત મળ્યા છે। આપણે વાત કરીએ 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી તેની વાત કરીએ
તો અહીંથી ગેનીબેન ઠાકોર અને ભાજપમાંથી સૌરભજી ઠાકોર લડ્યા હતા. એટલે કે ઠાકોર વર્સિસ ઠાકોરનો જંગ હતો, જે રીતે લોકસભાની ચૂંટણીમાં ઠાકોર વર્સિસ ચૌધરીનો જંગ હતો. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર બંને ઉમેદવાર હતા, તેમાંથી ગેનીબેન ઠાકોરને 45% જેટલા મતો મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવારને 38% જેટલા મતો મળ્યા હતા. એટલે કે ભાજપના જે ઉમેદવાર હતા સ્વરૂપજી ઠાકોર હતા, તેની 15,601 મતથી હાર થઈ હતી. વાત કૃપાસી આપણે 2017ની ચૂંટણીની કરીએ. 2017ની વિધાનસભાની ચૂંટણી એવું હતું કે ભાઈ ભાજપ અને કોંગ્રેસ બંને માટે કપરા ચડાણ એટલા માટે હતા, કોંગ્રેસ માટે તો જે સ્વાભાવિક છે કે સત્તામાં તો હતી, પરંતુ ભાજપ માટે આ ચૂંટણી મુશ્કેલ એટલા માટે બની હતી કે 2015થી અત્યારે હાર્દિક પટેલ ભાજપમાં છે, પરંતુ 2015માં હાર્દિક પટેલની આગેવાનીમાં જે રીતે પાટીદાર આંદોલન થયું હતું, ત્યારબાદ જે રીતે પાટીદાર સમાજનો વિરોધનો વંટોળો હતો, કદાચ ભાજપ માટે મુશ્કેલ સાબિત થયો હતો. તેના કારણે કેટલી એવી સૌરાષ્ટ્રની બેઠકો હોય, ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો હોય, તેમાં ભાજપને નુકસાન સહેવાનો વાર્યો હતો. અને આ બેઠકમાંથી જ ગેનીબેન ઠાકોર અને ભાજપના કદાવર નેતા કહી શકાય શંકર ચૌધરી લડ્યા હતા. ત્યાંથી ગેનીબેન ઠાકોર છે તેણે પહેલી વખત શંકર ચૌધરીને હાર આપી હતી અને પોતે અહીંથી જીતાયા હતા. તે ચૂંટણીના આપણે ટકાવારી પર જઈએ તો ગેનીબેન ઠાકોરને અહીંથી 50% જેટલા મતો મળ્યા હતા, જેની સામે શંકર ચૌધરી એટલે કે ભાજપના ઉમેદવાર છે તેને અહીંથી 46% જેટલા મતો મળ્યા હતા. એટલે કે 6,500 જેટલી જે લીડ છે તે ગેનીબેનને મળી હતી. કદાચ લીડ ઓછી છે, પરંતુ જીતવામાં જે છે તે સફળ રહ્યા હતા કૃપાલસિંહ ગેનીબેન. આપણે ભૂતકાળ તરફ નજર કરી રહ્યા છીએ તો વર્ષ 2012ની જે વિધાનસભાની ચૂંટણી છે તેના પર નજર કરીએ તો ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી, જે રીતે 2017માં ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીને હરાવીને જીત્યા હતા, એવી જ રીતે શંકર ચૌધરી અહીંથી ગેનીબેનને હરાવ્યા હતા. 2012માં અહીંથી ભાજપના ઉમેદવાર એટલે કે શંકર ચૌધરીને 72,640 મત મળ્યા હતા, જેની સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને અહીંથી 60,729 જેટલા મતો મળ્યા હતા. એટલે કે શંકર ચૌધરીને અહીંથી 12,000 જેટલા મતોથી જીત થઈ હતી. એટલે કૃપાસી સીધી રીતે જોવા જઈએ તો 2012ની જો વાત કરીએ તો અહીંથી ભાજપનું પલ્લું ભારે હતું, પરંતુ ત્યારબાદ જે રીતે 2017માં શંકર ચૌધરી હાર્યા, ત્યારબાદ 2022માં પણ ગેનીબેન અહીંથી જીત્યા, અને ત્યારબાદ 2024માં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ધારાસભ્ય હતા અને સાંસદ તરીકે ચૂંટાયા અને કેન્દ્રમાં ગયા. એટલે સ્વાભાવિક છે કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું, આ બેઠક ખાલી પડી અને હાલમાં એ ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. કૃપાલસિંહ વરદાન, આ તો આપણે ભૂતકાળની વાત કરી, આંકડાકીય માહિતીની વાત કરી, પરંતુ આ બેઠક હાઈ પ્રોફાઇલ ત્યારથી માનવામાં આવે છે કે થોડા દિવસ પહેલા જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ દ્વારા ગેનીબેનને ત્યાં જવા માટે કહ્યું હતું, ત્યારે ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ના, મારે વાવ બેઠકની તૈયારી કરવાની છે. એટલે ત્યારથી જ ગેનીબેન જે છે તે ફૂલ એક્શન મોડમાં દેખાતા હતા. સામે ભાજપ જે છે તે પણ અત્યારે ફૂલ એક્ટિવ મોડમાં દેખાય છે. તેના દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમારા માટે કમળ મહત્વનું છે અને અમારા તમામ ઉમેદવારો યોદ્ધા તરીકે તૈયાર છે. એટલે ત્યારથી આ બેઠક છે તેને હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહી છે. તો શું કહેશો કે આ બેઠકનું અત્યારે વર્તમાન શું દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ અને ભાજપ જે છે કેટલું જોર લગાડી રહ્યું? બિલકુલ કૃપાલસિંહ, આપે જે રીતે વાત કરી કે ભાઈ ગેનીબેન કાશ્મીર ચૂંટણી પ્રચાર માટેનું, કે સ્વાભાવિક છે કે પોતાના મત વિસ્તાર છે, પોતાની જે બેઠક છે, 2017થી સતત તેઓ અહીંથી ચૂંટાતા આવે છે, તે સ્થિતિ વચ્ચે તે ત્યાં જાયને પાછળથી કદાચ જે સમીકરણો બદલી જાય, એટલે સ્વાભાવિક છે, એટલા માટે કદાચ તે ત્યાં ઉભી હોય. બીજી તરફ કૃપાલસિંહ આપણે વાત કર્યું હતું કોંગ્રેસ અને ભાજપ બંને માટે આ ચૂંટણી એટલા માટે મહત્વની છે કે કોંગ્રેસ જો આ બેઠક ગુમાવી દે છે તો એવું કહેવાતું હતું અત્યાર સુધી કે ભાઈ ગેનીબેન ઠાકોર છે તેનું આ વિસ્તારમાં વર્ચસ્વ રહ્યું છે, પરંતુ જો આ બેઠક હારી જાય છે તો કદાચ કોંગ્રેસ જે રીતે સંજીવની બક્ષી હતી કોંગ્રેસને, એ કદાચ કોંગ્રેસ માટે એટલા માટે પણ મુશ્કેલ છે. બીજી તરફ ભાજપ માટે પણ આ એટલા માટે મહત્વની ચૂંટણી છે કે સદસ્યતા અભિયાનની વાત હોય કે બાદમાં જે રીતે કોંગ્રેસ પહેલી વખત 10 વર્ષમાં પહેલી વખત અહીંથી લોકસભાની ચૂંટણી લડી, તો આ બેઠક જો ફરી એક વખત ભાજપ ગુમાવે છે તો તેના માટે એટલા માટે મહત્વનું રહેશે, કારણ કે ટૂંક સમયમાં જ હવે દિવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કેટલીક મહાનગરપાલિકાની, જૂનાગઢની વાત હોય કે નગરપાલિકાની ચૂંટણીની વાત હોય, તો આ ચૂંટણી એટલા માટે મહત્વનું રહેશે. બીજી તરફ આપણે વાત કરીએ તો ગેનીબેન ઠાકર અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે ભાઈ હિન્દુત્વનો મુદ્દો એટલે કે ભાજપ, પરંતુ પહેલી વખત ગેનીબેન ઠાકોરે કેન્દ્રમાં મુદ્દો ઉઠાવ્યો છે, લોકસભામાં મુદ્દો ઉઠાવ્યો છે ગાયને લઈને. એટલે કૃપાલસિંહ ગેનીબેન ગાયને લઈને પણ છેલ્લા 3 મહિનાથી સતત ચર્ચામાં છે. બીજી તરફ શંકરાચાર્ય દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ ગેનીબેનને ગાયની બેન, એટલે સીધી રીતે જોવા જઈએ તો આ તમામ જે મુદ્દાઓ છે તેની વચ્ચે આ ચૂંટણી આવી છે અને આ જે લોકસભાની ચૂંટણી હતી ત્યારબાદ આ પહેલી વખત ગુજરાતમાં કોઈ ચૂંટણી આવી છે. એટલે આ કદાચ આવનાર ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે બીજી કોઈ નાની પેટા ચૂંટણી થવાની છે તેની વાત હોય, તો આ તમામ માટે આ જે બેઠક છે તે મહત્વની રહેશે. એટલે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક કહી શકાય કે ભાઈ કરો યા મરો જેવી સ્થિતિ સાથે સાથે, જે રીતે આપણે અગાઉ વાત કરી કે ભાઈ ગેનીબેનના કાકા જો ચૂંટણી મેદાનમાં એવી ચર્ચા થઈ છે, અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે, કારણ કે એમના જે કાકા છે તે કદાચ લોકસભાની ચૂંટણીમાં પણ તેમને જીતવા માટે મહત્વનો એમનો ફાળો રહ્યો છે, તેની વચ્ચે એ વ્યક્તિ જો તેની સામે આવે છે તો કદાચ જે ચૂંટણીના સમીકરણો છે તે કદાચ બદલી શકે. કૃપાલસિંહ જી.
તો હાલ ગુજરાતમાં એકમાત્ર પેટા ચૂંટણી વિધાનસભાની યોજાવા જઈ રહી છે અને વાવ વિધાનસભાની જે બેઠક છે તેની ચૂંટણી છે તેની ચર્ચા ચોમેર છે, કારણ કે આ બેઠક છે તે હાઈ પ્રોફાઇલ માનવામાં આવે છે, કારણ કે આ બેઠક પર જે કોંગ્રેસ ભાજપ, કોંગ્રેસ વર્સિસ ભાજપ નથી પરંતુ ગેનીબેન વર્સિસ ભાજપ જેવો જંગ ખેલાઈ રહ્યો છે. આ બેઠકનો જે ભૂતકાળ છે તે બંને પક્ષ તરફી રહ્યો છે, એટલા માટે ક્યાંક ને ક્યાંક આ બેઠક પર નજર છે. અને જો હાલના સમીકરણોની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પણ જે છે અનેક પ્રકારના ભવિષ્યના જે આયોજનો છે તેને લઈને પણ આ બેઠક મહત્વની માનવામાં આવે છે. સામે જ કોંગ્રેસે જ્યારે લોકસભામાં ભાજપનો જે કહેવાય વિજય રથ રોક્યો હતો એક બેઠકને લઈને, એટલા માટે કોંગ્રેસ પણ આ બેઠકને અત્યારે જે એડી ચોટીનું જોર લગાવીને જીતવા માટે પ્રયત્નો કરી રહી છે, ત્યારે હાલ ગુજરાતમાં આ બેઠકને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તો જોવું રહેશે આગામી સમયમાં કે શું પરિણામ આવશે. અને આગામી 13 નવેમ્બરે છે ચૂંટણી યોજાવા જઈ રહી છે અને 23 નવેમ્બરે જે છે તે મતપેટીમાંથી મત ખુલશે ત્યારે ખબર પડશે કે જે જનતા છે, વાવની જનતા છે, તેને કળશ જે છે કોના પર ઢોળ્યો છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.